નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગૌ માતરમ. દોસ્તો, રાજકોટ ધીમે ધીમે મેડિકલ ક્ષેત્રનું હબ બનતું જાય છે, બની ગયું છે આમ તો ઓલમોસ્ટ. અને ખાસ કરીને એમ્સ પણ રાજકોટને હવે મળી ગઈ છે અને એનું 2 દિવસ પછી લોકાર્પણ થવાનું છે. એની સાથે સાથે એક બહુ મોટો પ્રોજેક્ટ રાજકોટ માટે આવ્યો છે, સિવિલ હોસ્પિટલની સામે, PDU સિવિલ હોસ્પિટલની સામે જ જનાના હોસ્પિટલ, જે આપણી જૂની, વર્ષો જૂની હતી, એને નવા રંગરૂપ ધારણ કરી લીધા છે. એટલે રાજકોટને, સૌરાષ્ટ્રને મહિલા અને બાળકોની તબીબી સેવા માટે એક નવું સરનામું મળ્યું છે, એ જનાના હોસ્પિટલ. 2 દિવસ પછી એટલે કે 25 ફેબ્રુઆરીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એમનું લોકાર્પણ કરવાના છે, ત્યારે એ જનાના હોસ્પિટલમાં કયા પ્રકારની સુવિધા છે, કયા પ્રકારની નવી સુવિધાઓ ઉમેરાઈ છે, કેટલું એક્સપાન્શન થયું છે, એ બધી ચર્ચા કરવા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર RS ત્રિવેદી સાહેબ અત્યારે મારી સાથે ઉપસ્થિત. સાહેબ, આપનું સ્વાગત છે. નમસ્કાર. જી નમસ્કાર. સર, સૌથી પહેલાં તો અભિનંદન કે રાજકોટ માટે એક આપના કાર્યકાળ દરમિયાન મોટો પ્રોજેક્ટ આવ્યો, જનાના હોસ્પિટલ. મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ છે, એટલી બધી ફેસિલિટી છે, અને પરમ દિવસે એટલે કે 25મીએ વડાપ્રધાનશ્રી એમનું લોકાર્પણ કરવાના છે. તો થોડું એ જણાવી દો કે ભૂતકાળમાં જે જનાના હતી, જૂનું બિલ્ડિંગ, ત્યાંની સુવિધા અને હવે પછી આપણને કઈ સુવિધા નવી મળવાની છે. સૌરાષ્ટ્રનું સૌથી મોટી હોસ્પિટલ આપના PDU સિવિલ હોસ્પિટલ છે, અને ગુજરાત સરકાર શ્રી તરફથી આ એક આપનું સોગાત મળ્યું છે સમગ્ર સૌરાષ્ટ્ર માટે, સમસ્ત રાજકોટ માટે. એટલે આ માટે હું સરકાર શ્રીનું આભાર માનું છું. અને આમાં એવી રીતે છે કે અત્યારે જે અદ્યતન જે કોર્પોરેટ હોસ્પિટલ સુવિધાવાળું, જે 150 વર્ષ પહેલાં જનાના હોસ્પિટલ તરીકે ઓળખાતી હતી, એટલે આજુ એક નવું નામ સાથે, જેનું મેટરલન અને ચાઇલ્ડ બ્લોક PDU સિવિલ હોસ્પિટલ કહીએ, અને આ સાથે સાથે જૂનું જે ઓળખાણ છે આ પણ રાખ્યું છે આમાં જનાના હોસ્પિટલ તરીકે. બરાબર. એટલે મેટરનલ અને ચાઇલ્ડ બ્લોક જનાના હોસ્પિટલ PDU સિવિલ હોસ્પિટલ તરીકે નામ રાખ્યું છે. અને આમાં જે છે અદ્યતન હોસ્પિટલ જેવી સુવિધા છે. કુલ આપને કહીએ તો એવરેજ 800 બેડનું હોસ્પિટલ છે. વાહ. અને ફક્ત 2 ડિપાર્ટમેન્ટ માટે આ ડેડિકેટેડ છે. એટલે આમાં બાળકોનું હોસ્પિટલ હોય અને જનાનાનું હોસ્પિટલ હોય. બરાબર. આપને સુવિધાની વાત કરીએ તો આ પહેલા તો બેસમેન્ટ છે, અને પછી ગ્રાઉન્ડ ફ્લોર, અને પછી 11 માળનું બિલ્ડિંગ છે. એટલે ટોટલ 13 માળનું બિલ્ડિંગ છે. અને આમાં આપનું નીચેથી ચાલુ કરીએ તો પાર્કિંગ, અને પછી જે આપના ગ્રાઉન્ડ ફ્લોર છે આમાં દર્દી અને દર્દીને રિલેટિવ અને બેસવા માટે ખાસ વ્યવસ્થા રાખેલી છે. બરાબર. આમાં કેસવાળી, દવાવાળી અને કોઈ પણ તપાસ માટે આપના એવી રીતે સરકાર શ્રીનું પ્લાન છે કે કોઈ પણ દર્દી આવે, બાળકો, સગર્ભા માતાઓ આવે, માતાઓ આવે અથવા બાળકો આવે, આમાં કઈ બીજા બિલ્ડિંગમાં નહીં જવું પડે, એક જ બિલ્ડિંગમાં બધું તપાસ થાય. આ માટે 3 વિભાગ, એટલે બાયોકેમિસ્ટ્રી, પેથોલોજી અને માઇક્રોબાયોલોજી, આ 3 વિભાગનું તપાસ માટે, એટલે આમાં યુરિનનું તપાસ આવી જાય, સ્ટૂલનું તપાસ આવી જાય, બ્લડનું તપાસ આવી જાય, આ બધું તપાસ એક જ બિલ્ડિંગમાં, સેમ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર થશે. બરાબર. પછી આથી આગળ જઈએ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર, તો જે ખાસ સગર્ભા માતાઓ માટે, માતાઓ માટે અને ક્યારેક ક્યારેક બાળકો માટે એક્સરે અને સોનોગ્રાફીની જરૂરિયાત હોય, એટલે એક્સરે અને સોનોગ્રાફી, જે આપનું અલ્ટ્રાસાઉન્ડ કહીએ, આ સેમ જ ફ્લોર ઉપર, સેમ જ બિલ્ડિંગ ઉપર આ બધું મળશે. એટલે આની સુવિધા સાથે આપના જે છે બધી સુવિધા, સારવાર અને તપાસ આ એક જ બિલ્ડિંગમાં થાય, આપને સરકારશ્રીથી સૂચના મુજબ આ રાખેલી છે. બરાબર. પછી 2 વિભાગનું વાત કરીએ તો જ્યાં સુધી બાળકોના વિભાગની વાત છે, તો આમાં અમુમન આપને અલગ અલગ સુવિધા ઉભો કર્યું છે. આમાં આપણું વાત કરીએ તો પહેલા તો વોર્ડ છે, જેમાં સામાન્ય બાળકો, જેનું જન્મ થયા હોય, એટલે નવજાત બાળકો કહીએ, અને થોડું ઉંમરવાળું બાળકો, એટલે આ માટે વોર્ડ રાખેલી છે. અને વોર્ડનું જે કેપેસિટી છે, આ જે જૂનું હતું આથી ઓલમોસ્ટ 2.5 ટાઈમ્સ કરી દીધું છે, એટલે 2.5 ગુણા થયું છે. પછી કોઈ પણ બાળક જેનું કોઈ હાઈ રિસ્ક હોય, આનું કઈ જરૂરિયાત હોય, તો આ માટે ICU રાખેલી છે. એટલે જેને આપનું કહીએ કે નવજાત બાળકો માટે ICU, જેનું આપણું પેટી કહીએ છીએ, એટલે પેટીમાં બાળકોનું રાખવાનું છે. પછી કઈ મોટો બાળક થઈ જાય તો આ માટે પેડિયાટ્રિક ઇશ્યુ, ICU, એટલે જે મોટો બાળક હોય આ માટે પણ ICUની સુવિધા રાખેલી છે. એટલે આ સુવિધા સાથે, ICU સુવિધા સાથે, એટલે કોઈ પણ બાળકનું જન્મ થાય તો નોર્મલ ડિલિવરી થાય અને બાળકો થાય તો આમાં કોઈ પણ રિસ્ક હોય તો આ માટે આપને, સૌરાષ્ટ્રનું સૌથી મોટી જગ્યા રાજકોટ છે, આ માટે કઈ યાથી કોઈ બહાર નહીં મોકલવું પડે, કોઈ પણ રેફરલ યાથી નહીં કરવું પડે,
આ માટે બાળકોનું વિભાગને બહુ અદ્યતન કરવામાં આવ્યું છે. બરાબર. આપણે અમુમન થોડું અલગ વાત કરીએ કે જે આપનું સ્પેશિયલ છે બાળકો માટે, જેનું કહેવાય હ્યુમન મિલ્ક બેંક. એટલે હ્યુમન મિલ્ક બેંકનું જે સુવિધા છે, જે હ્યુમન મિલ્ક બેંકનું સુવિધામાં જે પણ બાળકોનું માતાનું અનફોર્ચ્યુનેટલી અવસાન થઈ ગયા હોય, અને આપણે જાણીએ છીએ સરકાર શ્રી તરફથી આવે છે, આપણે બધા જાણીએ છીએ કે માતાનું દૂધ સૌથી પૌષ્ટિક અને ઇમ્યુનિટી વાળું હોય, એટલે આનું ખરેખર જરૂરિયાત હોય. એટલે આ માટે આપણે હ્યુમન મિલ્ક બેંક, એટલે કોઈ પણ બાળકનું માતાનું અવસાન થઈ ગયા હોય તો આનું માતાનું દૂધ મળે, આ સુવિધા માટે હ્યુમન મિલ્ક બેંકનું પ્રોજેક્ટ છે. અને આ મિલ્ક આપણે જે દૂધ છે આ 10-15 દિવસ સુધી રાખી શકીએ. અચ્છા. એટલે આ દૂધ આપણે નવજાત બાળકોને આપીએ અને આથી આનું બહુ સ્ટ્રોંગનેસ અને ઇમ્યુનિટી મળે. સર, હ્યુમન મિલ્ક બેંક સૌરાષ્ટ્રમાં મને લાગે છે પહેલી વખત આ કન્સેપ્ટ આપણે ત્યાંથી ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યો છે. ભૂતકાળમાં સૌરાષ્ટ્રમાં કોઈ એવી સુવિધા હતી છે કે આપણે પહેલી વખત ત્યાં આ ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ? જી, સૌરાષ્ટ્રનું સર્વપ્રથમ છે આ. સૌરાષ્ટ્રમાં કોઈ પણ જગ્યા હ્યુમન મિલ્કનું કન્સેપ્ટ નથી, આપણે સૌપ્રથમ ચાલુ કર્યું છે. અને આ માટે હું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેને ધન્યવાદ આપું છું કે આ મહેકમ સાથે, એટલે આમાં મહેકમ સાથે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે અલગથી ગ્રાન્ટ ફાળવી છે. અને આ માટે જે છે આ જે અહીંયા કામ કરે, આની કઈ બીજી જગ્યાએ કામ નહીં કરું, તાત્કાલિક થયા હોય 2-3 વોર્ડ જો કહેવાય, જેનું કહેવાય મધર વોર્ડ, આપણે મધર વોર્ડની સુવિધા રાખેલી છે. એટલે આ માતાઓને અહીંયા જમવા માટે, નાસ્તો માટે અને રહેવા માટે બધું સુવિધા મળશે. અને 3-5 દિવસ સુધી આપણે એક માતાને રિક્વેસ્ટમાં આપણે અહીંયા રાખીએ, પછી બીજા માતા બીજી મધરને આપનું એવી રીતે કાઉન્સેલિંગ કરીને રાખવાનું છે. અને મને અને ત્યાંથી આપના સામેથી બહુ જે પ્રતિભાવ છે બહુ સરસ મજાને મળ્યું છે. એટલે આ છે, આપના મને લાગે છે કે હ્યુમન મિલ્ક બેંક જે પ્રોજેક્ટ છે આ બહુ સક્સેસફુલ થવાનું છે. અચ્છા સર, 800-bed હોસ્પિટલ નિર્માણ પામી છે અને 2 દિવસ પછી લોકાર્પણ થવાનું છે, તો મને લાગે છે કે સિવિલ અને જનાના બે જે સામસામાં જે બે સંકુલો છે, આમ તો એક જ રૂપ છે, તો મને લાગે છે ગુજરાતમાં કદાચ સૌથી મોટું એક છત્રછાયા તળે જે શરૂ થવાનું હોય એવું કદાચ સૌથી આપણે ગુજરાતમાં સૌથી મોટા હોઈ શકીએ જ્યાં સુધી હું જાણું છું. જે અત્યારે જનાના હોસ્પિટલ જે બન્યું છે આ એવરેજ 800-bed છે. અને હું બહુ ગર્વ સાથે કહું છું કે આ સરકાર શ્રી જે આપના ભેટ આપ્યું છે સૌરાષ્ટ્ર માટે, રાજકોટ માટે, આ સૌથી મોટું જનાના હોસ્પિટલ છે. વાહ વાહ વાહ. સમગ્ર ગુજરાતમાં એક પણ હોસ્પિટલ એવી રીતે નથી. અને હાઈટ પ્રમાણે જોઈએ અથવા લેન્થ પ્રમાણે જોઈએ તો આ સૌથી મોટી છે. અને 800-bed વાળું એક્સક્લુસિવલી 2 ડિપાર્ટમેન્ટ માટે, એટલે જનાના માટે અને બાળકો માટે, આ ક્યારે એક પણ જગ્યા નથી. આપણે બાળકોની વાત કર્યું, પણ જ્યાં સુધી જનાનાની વાત છે, જે આપણું ચાહીએ કે ઓબસ્ટેટ્રિક અને ગાયનેકોલોજી ડિપાર્ટમેન્ટ જે આપણે અંગ્રેજીમાં કહીએ છીએ, એટલે આમાં સગર્ભા માતાઓ પણ આવી જાય અને જે સામાન્ય માતાઓ છે આ પણ આવી જાય. બરાબર. એટલે આ સ્ત્રીઓ અને સગર્ભા માતાઓ માટે જે વિભાગ છે આ માટે આપણે પહેલા તો વોર્ડ રાખેલી છે, સામાન્ય વોર્ડ, આમાં નોર્મલ ડિલિવરી થશે. અને આ જે પીડીયુ સિવિલ હોસ્પિટલ છે આ ગુજરાતમાં સૌથી વધારે નોર્મલ ડિલિવરી થાય એવી રીતે આપણે છે. એટલે એવરેજ 7,500-8,000 પ્રતિ વર્ષ નોર્મલ ડિલિવરી થાય છે પીડીયુ સિવિલ હોસ્પિટલમાં, જે એક ગુજરાતમાં રેકોર્ડ છે. ક્યા બાત. પછી જે ડિલિવરી કરાવવાનું જે પ્રક્રિયા છે, ડિલિવરી કરાવવાનું જે પ્રોસેસ છે, આ એક નોર્મલ જે કન્વેન્શનલ મેથડ છે. આ કન્વેન્શનલ મેથડની સાથે સાથે જે મારા તજજ્ઞો છે, સ્પેશિયલિસ્ટ છે, આ અલગ અલગ મેથડ અપનાવ્યું છે. દાખલા તરીકે આપનું એક્ઝામ્પલ તરીકે કહીએ કે આ બોલ ઉપર રમતા રમતા પાણીમાં, એટલે આ બધું નોર્મલ ડિલિવરી કરાવવાનું પ્રોસેસ કર્યું છે. અને આ પ્રોસેસ સમગ્ર ગુજરાતમાં નહીં સમગ્ર ભારતમાં પણ ફેમસ થયું છે. અને એમ્સમાંથી આપના આ માટે પુરસ્કૃત પણ થયું છે. એટલે નોર્મલ ડિલિવરી તો આપણે 100 થી વધારે કરાવીએ છીએ. પણ આ સાથે સાથે અમુમન એવું સગર્ભા માતાઓ હોય કે જેનું થોડું હાઈ રિસ્ક હોય, તો હાઈ રિસ્ક માટે આપના કોઈ પણ પરિસ્થિતિમાં ત્યાંથી બહાર, આપના રાજકોટથી સૌરાષ્ટ્રથી બહાર નહીં મોકલવું પડે. આ માટે એવી રીતે વ્યવસ્થા રાખેલી છે કે આ બિલ્ડિંગમાં 8 મોડ્યુલર ડિજિટલ ઓપરેટેડ ઓપરેશન થિયેટર છે. અને આ ઓપરેશન થિયેટર જે છે આ
બહુ અદ્યતન છે, એક પણ જગ્યાએ એવી સુવિધા નથી. અને આ માટે મહેકમ પણ સરકારશ્રીનું ફરીથી એકવાર ધન્યવાદ માનું છું કે સારા 1250 સારા 1200 મહેકમ અલગથી એમસીએચ બિલ્ડિંગ માટે, જનાના હોસ્પિટલ માટે મંજૂર કર્યું છે. આમાં વર્ગ 1 થી વર્ગ 4 આવી ગયું છે. એટલે આમાં જે કોઈ પણ પરિસ્થિતિમાં સગર્ભા માતાઓ હોય અથવા સ્ત્રીઓ હોય તો આપણે એવી રીતે પ્લાનિંગ છે, એવી રીતે આયોજન કરેલી છે કે કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ રોગ હોય તો સંપૂર્ણ ઇલાજ, સંપૂર્ણ સારવાર રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલમાં થાય. આ માટે સ્પેશિયલિસ્ટ ટીમ, એટલે આ સ્પેશિયલિસ્ટ ટીમમાં સ્પેશિયલાઇઝ ડોક્ટર અને સુપર સ્પેશિયલાઇઝ ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફ, આ બધું ટીમ છે. આ બધું ટીમ સતત 24/7 અહીંયા છે અને આનું ડ્યુટી ફાળવેલી છે. એટલે એવી રીતે કોઈ પણ સગર્ભા માતાઓને હું એશ્યોર કરું છું, કોઈ પણ સ્ત્રીઓને એશ્યોર કરું છું કે કોઈ પણ સારવાર માટે, કોઈ પણ જે ટ્રીટમેન્ટ છે આ માટે તમારે બહાર જવું નહીં પડશે. સાહેબ, મારો પ્રશ્ન એ જ મારા મનમાં હતો કે મોટેભાગે લોકો એવું માનતા હોય છે કે ભાઈ સરકારી દવાખાનામાં તો સ્ટાફ ઘટતો હોય છે, સ્ટાફની કમી હોય છે, અને નવું બિલ્ડિંગ તો સરકારે બાંધી દીધું પણ સ્ટાફનું શું થશે? તો એનો જવાબ તો ઓલમોસ્ટ આપે આપી દીધો, પણ ખરેખર એ સ્ટાફે પોતાની ડ્યુટી જોઈન કરી લીધી છે? જ્યારે લોકાર્પણ થશે અને જ્યારે પણ આપણે જનાના શરૂ કરશું તો એમાં પહેલા દિવસથી જ લોકોને પૂરતી સુવિધા મળી જશે? હું થોડું એ પણ આપની પાસે જાણવા માંગુ છું. જી, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ 25મી તારીખે આ હોસ્પિટલનું લોકાર્પણ કરશે અને આપણે એવી રીતે તૈયારી રાખેલી છે કે 26મી તારીખથી આપણે હોસ્પિટલ ચાલુ કરી દઈશું. ફર્સ્ટ ફેઝમાં ઓપીડી અને સારવાર ચાલુ થશે, અને ચૂંકી વેન્ટિલેટર ઉપર અમુક અમુક પેશન્ટ હોય એટલે ધીમે ધીમે આપણું શિફ્ટિંગ ચાલુ કરીશ. જ્યારે ઇન્ડોર થવાનું યાથી ફર્સ્ટ ડે ચાલુ થઈ જશે, પણ જે શિફ્ટ થવાનું છે જૂની હોસ્પિટલથી આ નવી હોસ્પિટલમાં, આ ધીમે ધીમે 26 તારીખથી ચાલુ થશે. અને મને લાગે છે કે વિધિન એ વીક ટોટલ ફૂલ ફ્લેજ્ડ પેડિયાટ્રિક્સ ડિપાર્ટમેન્ટ એટલે બાળકોનું વિભાગ અને ગાયનેકોલોજી ડિપાર્ટમેન્ટ એટલે માતાઓનું વિભાગ, આ બંને વિભાગ યા ફૂલ ફ્લેજ્ડ ચાલુ થઈ જશે. પણ હું યા એશ્યોર કરું છું કે 26મી તારીખથી તો સારવાર યા ચાલુ થઈ જશે. આપનું પ્લાનિંગ એવી રીતે છે? જી જી. સર, લોકોના મનમાં એક હજી જે પૈસાપાત્ર વર્ગ છે, સિવિલ હોસ્પિટલને લોકો ગરીબોની હોસ્પિટલ અથવા તો મધ્યમ વર્ગની હોસ્પિટલ એ રીતે જોતા હોય છે. પૈસાવાળો વર્ગ છે એ મોટેભાગે કોર્પોરેટ હોસ્પિટલોમાં વધુ રસ ધરાવતો હોય છે. ઓકે, એમની પાસે પૈસા છે ને એ લોકો જતા હશે, પણ કોર્પોરેટ હોસ્પિટલ કરતાં આપણી હોસ્પિટલમાં, સિવિલમાં અને હવે જનાનામાં, કોઈ જ સારવારમાં કમી રહી અથવા તો સાધનોની કમી રહી, સ્ટાફની કમી, એવું બનશે? હું એવી રીતે બધાને એશ્યોર કરું છું કે પહેલાં તો એકવાર જે અત્યારે નવી નિર્મિત, જે નવનિર્મિત જે જનાના હોસ્પિટલ છે આનું એકવાર મુલાકાત લે તો, અને એવી રીતે ખ્યાલ આવશે કે જે 11 માળનું બિલ્ડિંગ છે આ કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલને ટક્કર આપે તો આનું કન્સ્ટ્રક્શનમાં, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અને સારવારમાં હું એવી રીતે કહું છું કે આપના પાસે એટલું નિષ્ણાત, એટલું એક્સપર્ટ અને એટલું એક્સપિરિયન્સ્ડ ડોક્ટર છે કે કોઈ પણ સારવારમાં આ પાછળ નહીં આવે. આ કોઈ પણ સારવારમાં અપડેટ હોય, આ બધા સીએમઈ કરતા હોય, બધા કોન્ફરન્સમાં જતા હોય, એટલે અપડેટેડ નોલેજ સાથે હોય અને એક ટીમ હોય. અમુમન જે કોર્પોરેટ હોસ્પિટલ હોય, પ્રાઇવેટ હોસ્પિટલ હોય, ત્યાં એટલું મોટું ટીમ નહીં હોય, પણ જે સિવિલ હોસ્પિટલ છે આમાં એક ટીમ સાથે, એટલે આપનું ટોપ ટુ બોટમ કહીએ તો ત્યાં એચઓડી હોય એટલે પ્રોફેસર એન્ડ હેડ હોય, જે બહુ એક્સપિરિયન્સ હોય, જેનું 25 વર્ષથી વધારે અનુભવ હોય, પછી સહ પ્રાધ્યાપક હોય, પછી મદદનીશ પ્રાધ્યાપક હોય, પછી ટ્યુટર હોય, પછી સિનિયર રેસિડેન્ટ હોય, જુનિયર રેસિડેન્ટમાં 3 હોય, એટલે જુનિયર રેસિડેન્ટ 3rd યર, 2nd યર અને 1st યર, પછી ઇન્ટર્ન હોય, પછી પેરામેડિકલ સ્ટાફ એન્ડ નર્સિંગ સ્ટાફ હોય, એટલે આ બધું જે ટીમ છે એક સરસ મજાનું ટીમ છે. અને એક ટીમ આ સમગ્ર રીતે એક સાથે ટીમ પીડ્યુ, જે આપણું કન્સેપ્ટ કરીએ છીએ ટીમ પીડ્યુ હોસ્પિટલ, આ રીતે કામ કરે છે. એટલે કોઈ પણ સારવાર ત્યાં મુશ્કેલ નહીં હોય. અને જ્યાં સુધી સુવિધાની વાત છે તો એકવાર હું બધાને રિક્વેસ્ટ કરું છું કે એકવાર સિવિલ હોસ્પિટલ, ખાસ કરીને જનાના હોસ્પિટલની મુલાકાત લો તો આપનો ખ્યાલ આવશે કે આ હોસ્પિટલ કેવી રીતે બન્યું છે. સર, જનાનાનું જે નવું બિલ્ડિંગ છે એમાં બાળકો માટે એક ચિલ્ડ્રન પ્લે એરિયા પણ રાખ્યો છે, મોટેભાગે જે પ્રાઇવેટમાં અથવા તો કોર્પોરેટમાં હોતો નથી, તો થોડી એની પણ વાત કરી દો. એ ત્યાં કયા પ્રકારની વ્યવસ્થા હશે? જી, ત્યાં એક અલગથી વિભાગ ડેવલપ કરવામાં આવ્યું છે, જેને ઇંગ્લિશમાં કહેવાય DEIC, જે ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર. આમાં એવી રીતે છે કે કોઈ પણ દિવ્યાંગ બાળકો, જેને ભગવાન ઉપરથી દિવ્યાંગ બનાવ્યું છે,
કોઈ પણ કારણથી માનસિક દિવ્યાંગ હોય અથવા શારીરિક દિવ્યાંગ હોય, મૂક બધિર કોઈ પણ પરિસ્થિતિમાં હોય, 6 વર્ષથી ઓછા હોય, તો આ માટે સમગ્ર સૌરાષ્ટ્રથી જે બાળકો છે આ ટીમ આપના હોસ્પિટલમાં આવશે. અને આ માટે હું ફરીથી એકવાર સરકાર શ્રી, કેન્દ્ર સરકાર શ્રી, રાજ્ય સરકારને ધન્યવાદ આપું છું કે આ માટે અલગથી મહેકમ અને અલગથી ગ્રાન્ટ આપ્યું છે. આ બાળકોનું સંપૂર્ણ સારવાર, સંપૂર્ણ સારવારમાં એવી રીતે આવી ગયું કે આનું મેડિકલ ટ્રીટમેન્ટ એઝ વેલ એઝ સર્જિકલ ટ્રીટમેન્ટ, એટલે કોઈ પણ સર્જરી કરાવવાનું હોય તો પણ ત્યાં થઈ શકે. આ માટે અલગથી પેડિયાટ્રિક સર્જરી વિભાગ, જેને આપણે કહીએ બાળકોનું સર્જરી વિભાગ છે, આ માટે અલગથી ડોક્ટર ફાળવેલી છે અને અલગથી વોર્ડ પણ છે, 30 બેડનું અલગથી વોર્ડ ફાળવેલી છે. એટલે કોઈ પણ દિવ્યાંગ બાળકોએ આ સામાન્ય બાળકો સાથે રમે, સામાન્ય બાળકો સાથે જમે, સામાન્ય બાળકો સાથે આનું માનસિક વિકાસ થાય, આ માટે આ સમગ્ર કન્સેપ્ટ છે. એટલે DEIC અને સાથે સાથે આ બાળકો સામાન્ય રીતે રમે, આનું મન લાગે એવી રીતે આપણે એક પ્લેગ્રાઉન્ડ પણ રાખેલી છે એક ફ્લોર ઉપર, અને આ માટે ત્યાં કાઉન્સેલર પણ છે, ત્યાં ક્લાસ 4 ફાળ્યું છે. અને ટૂંક સમય પહેલા, 1 અઠવાડિયા પહેલા, ત્યાં એક ચિત્રનગરી પ્રોજેક્ટથી એક ચિત્ર દોરવામાં આવ્યું છે. એટલે એક ફ્લોર ઉપર એટલું સરસ મજાનું ચિત્ર દોરવાયું છે. આમાં અમુક અમુક વાલકો ભણે તો 1 2 3 4 1 2 3 4 આ બધું લખ્યા, એટલે એટલે બહુ સરસ મજાનું લખ્યું છે. મંડે, ટ્યુઝડે, વેડનેસડે, એટલે આનું ખ્યાલ આવે, સારવાર થાય, રમે અને ભણે, એટલે સાથે 3-3 કન્સેપ્ટ એક સાથે રાખીને આપનું જે, આપના માટે જે દિવ્યાંગ છે, આપના માટે જે સ્પેશિયલ ચાઇલ્ડ છે, આ માટે કેર આપના રાખવાનું તૈયારી છે. સર, એક બીજું પણ મારા ધ્યાનમાં આવ્યું છે કે જે નવું બિલ્ડિંગ બન્યું છે ત્યાં પર્યાવરણનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ત્યાં એક જૂનું વૃક્ષ, હું ભૂલતો નથી, વડલાનું એક મોટું બનિયાન ટ્રી જે હતું, એ એવું કરી શકાયું હોત કે કાપીને પણ ત્યાં બનાવી શકે, પણ એ કાપ્યા વગર એ 100-150 વર્ષ જૂનું જે વૃક્ષ છે એને યથાવત રાખીને બિલ્ડિંગની ડિઝાઇન થોડી એવી ચેન્જ કરી કે વૃક્ષ યથાવત રહે અને સરસ લાગે, તો એ પણ આપના આપમાંથી કોઈનો કન્સેપ્ટ હશે અથવા એન્જિનિયરોનો, સિવિલ એન્જિનિયરનો કન્સેપ્ટ હશે, પણ એ બહુ સારી વસ્તુ થઈ છે, એ પણ જરા વાત કરી દો. જી, આપના એ જનાના હોસ્પિટલ જે છે, આ જનાના નામ 150 વર્ષ જૂના છે, અને આ કન્સેપ્ટ પણ આજે હોસ્પિટલ મેડિકલ કોલેજ તો 95માં ચાલુ થયું છે, પણ આ પહેલા 150 વર્ષથી 150 યર્સ બેકથી આ જનાના હોસ્પિટલ આવે છે. અને ત્યારથી જ્યાં સુધી બીજા કહે છે અને જ્યાં સુધી આપણે સાંભળીએ છીએ, આ જે બેનિયન ટ્રી છે આ 150 વર્ષ જૂના છે. એટલે આ વૃક્ષનું આપનું સાવચેતી રાખી, આ વૃક્ષનું પાલન કરી, અને ખાસ કરીને ગીતામાં પણ ભગવાન કૃષ્ણ કહ્યું છે કે હું વૃક્ષનું છું, અને આમાં આ સાવચેતી રાખીને આનું આપના કન્સ્ટ્રક્શનમાં તો કોઈ ફેરફાર નથી થયું, પણ આનું જે આપણું રાખીએ અને આનું પૂજા પણ કરીએ, આપણું વૃક્ષનું ભગવાન માનીએ છીએ, આપણું ભારતીય સંસ્કૃતિ છે, એટલે આ માટે ખાસ ખ્યાલ રાખીને આપણે રાખ્યું છે, અને આ માટે કોઈ કન્સ્ટ્રક્શનમાં ફેરફાર નથી થયું. પણ જે આપણું પાર્કિંગ એરિયા છે આમાં એક જગ્યા ઉભો કરેલી છે, અને ખાસ કરીને એક વાત પણ હું કહી દઉં કે અહીંયા પણ ગણપતિ સ્થાપના પણ કરવાનું છે આપણે, અને 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 ગણપતિજીની જે આપનું જે આદિદેવ છે, જેનું આપનું પ્રથમ પૂજ્ય કહેવાય, એટલે આનું એક એક સ્ટેચ્યુ જે કહેવાય, જે આપના પહેલા પણ PMSSI બિલ્ડિંગમાં હતું, યા પણ રાખવામાં તૈયારી છે, અને 25મી તારીખે લોકાર્પણ થશે, 26મી તારીખે યા પૂજા પણ થશે. એટલે આપનું એક, આનું મતલબ એવું છે કે આપનું આખું એક ઓરા જે હોય, જે વાતાવરણ, સમગ્ર સૌમ્ય વાતાવરણ સાથે આપનું સારવાર થાય, સમગ્ર વાત, એટલે દર્દી આવે અથવા અહીંયા જે કામ કરતા હોય, આનું બધું એક એક જે માઇન્ડ હોય, એક માઇન્ડ સૌમ્ય રીતે કામ કરે, બહુ ફ્રુટફુલ સાથે કામ કરે, આ કન્સેપ્ટ સાથે આપણે આગળ વધ્યું છે. સાહેબ, હવે તો મને એ પણ મારે પૂછવું છે કે વૃક્ષ આપે જાળવી રાખ્યું છે, જૂનું વૃક્ષ 150 વર્ષ જૂનું, ભગવાનની સ્થાપના થઈ રહી છે. ઘણી વખત લોકો, સામાન્ય માણસો નાસ્તિક હોય છે કે ભાઈ ઈશ્વર શું છે, ડોક્ટરો જ બધું કરે છે, વિજ્ઞાન બધું કરે છે, તો તમે તો આ કક્ષાએ છો અને ભગવાનમાં માનો છો, તો ભગવાનની સ્થાપના કરો છો હોસ્પિટલમાં, વૃક્ષને યથાવત રાખો છો, એટલે ભારતીય પરંપરાને બરાબર આપે રાખી છે, તો વિજ્ઞાન બધું કરે છે કે ભગવાન કરે છે? આપના જે આપનું ભારતીય સંસ્કૃતિ છે, આ વિજ્ઞાન તો આવ્યું, પણ આપના જે ઋષિમુનિ જે હતા, આજે આપનું જે, અને આપના પૂર્વજો જે બધા કહેતા હતા કે ઋષિમુનિ જેવી રીતે કર્યું હતું, એ અત્યારે આપનું કરીએ છીએ. એટલે પહેલાથી જે આપના પહેલાથી બધું
ખબર જ હતી અને એવી રીતે આપના પહેલાથી ભવિષ્ય વક્તા હતા, પણ આજે જે જે આપનું જય વિજ્ઞાન અને જે સાથે આગળ કન્સેપ્ટ કરીએ છીએ, પણ આપના આમાં જે આપના જે પહેલાથી જે ભારતીય સંસ્કૃતિ છે આ વિસરાઈ નહીં જાય, આપની ભૂલી નહીં જઈએ આ કન્સેપ્ટ સાથે, એટલે પુરાતન અને આધુનિક આ બંનેનું કન્સેપ્ટ સાથે આપને આગળ, અને આથી આપને ખરેખર લાભ મળે છે. આપનું અનુભવથી કહીએ છીએ કે આથી ખરેખર આપના એક વિશ્વાસ હોય, એક આસ્થા સાથે આપનું આગળ વધીએ તો બહુ બહુ સ્ટ્રેન્થ સાથે આપનું કામ કરી શકીએ, આપનું દેશ સેવા રાષ્ટ્ર સેવા બધું કરી શકીએ. આ કન્સેપ્ટ સાથે આપના એક ભાવના સાથે આપનું આગળ વધવાનું પ્લાનિંગ છે. જી સાહેબ, આજ તો જનરલી આપણે જનના ઉપર વાત કરી છે, પણ મારે થોડું સિવિલ વિશે પણ પૂછવું, કારણ કે આપની અંદર તો બંને આવે છે, તો સિવિલમાં કયા કયા વિભાગ, ઘણી વખત લોકોને ખબર નથી હોતી કે ભાઈ આ વસ્તુ તો ત્યાં સિવિલમાં થાય, આ વસ્તુ તો સિવિલમાં થાય, તો સિવિલમાં શું શું સુવિધા મળતી હોય છે લોકોને, એની એક થોડું બ્રીફ. જી, જ્યાં સુધી પીડીયુ સિવિલ હોસ્પિટલ છે, આ મેડિકલ કોલેજ છે, એટલે ટર્સેલી કેર સેન્ટરની હોસ્પિટલ છે, એટલે આમાં સમગ્ર સુવિધા છે. ડિપાર્ટમેન્ટ વાઇઝ આપનું જોઈએ તો આમાં 34 ડિપાર્ટમેન્ટ, 34 ડિપાર્ટમેન્ટ સાથે આ જે સિવિલ હોસ્પિટલ છે આ આગળ વધે છે, કામગીરી કરે છે. આમાં આપનું જોઈએ તો જે આપનું ભાગ પાડીએ તો સ્પેશિયલાઇઝ વિભાગ હોય અને સુપર સ્પેશિયલાઇઝ વિભાગ. સ્પેશિયલાઇઝ વિભાગ એટલે જે મેડિસિન હોય, સર્જરી હોય, ગાયની હોય, ઓર્થોપેડિક્સ હોય, એટલે એટલે કોઈ પણ હાડકાનું પ્રોબ્લેમ આવે તો અહીંયા આવે, શરદી કાંસી ઉધરસ આવે તો અહીંયા આવે, પછી કોઈ સ્ત્રી રોગનું હોય તો પણ આવે, આંખ નાક કલા એટલે ENT વિભાગ આવે, આંખનું આવે તો આઈ ડિપાર્ટમેન્ટ આવે, ચામડીનું આવે તો સ્કિન ડિપાર્ટમેન્ટ આવે, એટલે આ જે વિભાગ છે આ સંપૂર્ણ સ્પેશિયલાઇઝ વિભાગ છે. પણ આ સાથે સાથે એટલે કે આ ટર્સરી હોસ્પિટલ છે, સુપર સ્પેશિયલાઇઝ વિભાગ પણ રાખ્યું. સુપર સ્પેશિયલાઇઝ વિભાગ એટલે આપના પાસે પ્લાસ્ટિક સર્જરી વિભાગ છે, અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ એટલે કે કોઈ પણ દાજેલા વ્યક્તિ હોય તો આનું ખાસ કરીને એક્સિડેન્ટલ કેસ હોય અથવા કોઈ પણ લડકી હોય, વનેલા એટલે આનું વિવાહિત નહીં હોય, અનમેરિડ હોય, આનું કઈ એવી રીતે બર્નનું આવી ગયા હોય તો આપનું આ માટે સ્કિન બેંક રાખેલી છે, એટલે સ્કિન બેંકનું આપનું ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ અને ટોટલ ફ્રી ઓફ કોસ્ટ. પછી ન્યુરોસર્જરી ડિપાર્ટમેન્ટ છે, પછી યુરોલોજી ડિપાર્ટમેન્ટ છે, કોઈ પણ કિડની રિલેટેડ હોય, કોઈ પણ હાર્ટ રિલેટેડ, કાર્ડિયોલોજી વિભાગ છે. આપના પીડીયુ સિવિલ હોસ્પિટલ એકમાત્ર હોસ્પિટલ છે જ્યાં કેથલેબ ચાલુ છે, એટલે એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી યહાં ફ્રી ઓફ કોસ્ટ મફત, અને ખાસ કરીને જેનું કાર્ડ ધારક હોય, આયુષ્માન કાર્ડ ધારક હોય, આનું આપણું પ્રાયોરિટી મુજબ કરીએ છીએ. એટલે સંપૂર્ણ રીતે આપણું કહી શકીએ કે આ જે જે હોસ્પિટલ છે, આ જે મેડિકલ કોલેજ હોસ્પિટલ છે, આ સંપૂર્ણ રીતે સૌરાષ્ટ્રનું જનતા માટે ડેડિકેટેડ છે. અને આપણે એવી રીતે પોલિસી રાખેલી છે કે ઝીરો રેફરલ પોલિસી, એટલે કોઈ પણ દર્દીને આપણે સૌરાષ્ટ્રથી રાજકોટથી બહાર નહીં જવા દઈએ, આઉટ ઓફ સ્ટેટ રેફર નહીં કરીએ, અમદાવાદ રેફર નહીં કરીએ, સંપૂર્ણ સારવાર આપનું એવી રીતે ત્યાં કરીએ. અને અમુમન કરીએ છીએ, અમુમન એકાદ બે કેસ ત્યાંથી જાય છે, આ માટે પણ મંથલી આપનું રિવ્યુ લઈએ છીએ, HOD સાથે મીટિંગ લઈએ છીએ કે તમે એક જણાને રેફર કર્યું આનું કારણ શું, કઈ આપના ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, અથવા કઈ એક્સપર્ટાઇઝેશનનો પ્રોબ્લેમ છે, અથવા દવાનું પ્રોબ્લેમ છે, અથવા ઇન્સ્ટ્રુમેન્ટ નથી, એટલે 4-5 કારણ થઈ શકે, એટલે આ માટે મંથલી આપનું લઈએ છીએ. અને કોઈ પણ એક પણ પેશન્ટનું ત્યાંથી રેફર કરીએ તો આનું એનાલાઇઝ કરીએ છીએ, એટલે આપણું ઝીરો રેફરલ પોલિસી સાથે આગળ વધીએ છીએ. અને ભવિષ્યમાં મને લાગે છે કે કોઈ પણ દર્દી સૌરાષ્ટ્રનું દર્દીને રાજકોટ સિવિલ હોસ્પિટલથી કોઈ પણ સારવાર માટે બહાર જવું નહીં પડે. ક્યાં વાત છે, વાહ સર, વાહ સર. અંગદાન માટે પણ સરસ પ્રવૃત્તિ આપણે ત્યાં ચાલે છે, ઓર્ગન ડોનેશનની, તો થોડી એની પણ વાત કરી દો. લોકોમાં હજી થોડીક જાગૃતિ ઓછી છે. અંગદાન તો જે આપના માનનીય વડાપ્રધાનશ્રી તરફથી, ભારત સરકાર તરફથી આપણું એટલું જાગૃતિ થાય છે, અને ખરેખર કોઈને આપણે અંગ આપીએ છીએ એટલે આનું આપણે જીવન આપીએ છીએ. અત્યારે જ્યાં સુધી સિવિલ હોસ્પિટલની વાત છે, ત્યાં અંગદાન ચાલુ છે, અને આમાં ખાસ કરીને જે આઈ ડોનેશન છે, આઈ ડોનેશન બહુ સરસ મજાનું થાય છે, એક રેકોર્ડ છે જે આઈ ડોનેશન. પછી આપના સ્કિન ડોનેશન, હું હમણાં કીધું કે સ્કિન ડોનેશન માટે સ્કિન બેંક છે, અને સ્કિન બેંક એકમાત્ર પીડીયુ સિવિલ હોસ્પિટલ છે જ્યાં સ્કિન બેંક ચાલુ છે. કોઈ પણ જગ્યા ગુજરાતમાં કોઈ પણ સિવિલ હોસ્પિટલમાં સ્કિન બેંક નથી, અને કોઈ પણ દાજેલા વ્યક્તિ હોય આનું આપણે ફ્રી ઓફ કોસ્ટ સ્કિન આપીએ છીએ. પછી અહીંયા જે ENT વિભાગ છે, આમાં આપણે કોકલિયર ઇમ્પ્લાન્ટ કરીએ છીએ, એટલે કોકલિયર ઇમ્પ્લાન્ટ એક બહુ સરસ મજાનું પ્રોજેક્ટ છે સરકારશ્રીનું. આમાં એવી રીતે હોય કે કોઈ પણ મૂક બધિર બાળક હોય અથવા બાલિકા હોય, 6 વર્ષથી ઓછા હોય,
અથવા 7 વર્ષ સુધી હોય તો આનું ફ્રી ઓફ કોસ્ટ, આનું આપણું પ્રાઇવેટમાં ખર્ચો કરાવીએ તો 2-3 લાખ જેવી આવે. પણ અહીંયા રજીસ્ટર કરીની 2-3 મહિનામાં વારો આવી જાય અને ટોટલ કોકલિયર ઇમ્પ્લાન્ટ કરીની જે આપના માટે સ્પેશિયલ બાળક છે, જેને દિવ્યાંગ બાળક કહીએ, આ નોર્મલ બાળક સાથે રમી શકે. એટલે 3-4 પ્રોજેક્ટ અત્યારે ઓર્ગન ડોનેશનનું ચાલે છે અને બહુ સરસ મજાનું ચાલે છે. અને હું ખરેખર જનતાનું આભારી છું, જાહેર જનતાનું, કે આ ખરેખર સામેથી આવીને આ બધું પ્રોજેક્ટ ઓર્ગન ડોનેશન કરે છે. ક્યાં વાત હૈ સર, બહુ સરસ વાતો આજે આપે કરી. આપ ખૂબ જ અત્યારે વ્યસ્ત છો મને ખબર છે, કેમ કે પરમ દિવસે વડાપ્રધાન આપણે આંગણે આવતા હોય, તો આજે આપ છતાં પણ લોકોને જાગૃતિ મળે એ માટે આજે અમારા પ્લેટફોર્મ પર આવ્યા છો, આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને અમારા દર્શકોને આપનો એક સંદેશો આપી દો. જી, હું આપના દર્શકોને પહેલા તો ધન્યવાદ આપું છું કે તમે એટલું સરસ મજાનું, એટલું સરસનું સહયોગ સાથે આગળ વધો છો. અને હું એક આરોગ્યથી જોડાયેલો વ્યક્તિ છું, એટલે હું બધી જનતાને એવી રીતે અપીલ કરું છું કે પહેલા તો જે કોઈ પણ જે આપને રોગનું લક્ષણો આવે તો પોતાનું રીતે સારવાર નહીં કરે. હું બધાને રિક્વેસ્ટ કરું છું કે આપને દવાનું દુકાન હોય, આ દવા મળતા જ હોય, આપનું જઈને એન્ટીબાયોટિક લઈ લઈએ છીએ આપણે પોતાની રીતે, તો હું બધાને રિક્વેસ્ટ કરું છું કે સિવિલ હોસ્પિટલમાં 4,000 થી 4,500 દરરોજ ઓપીડી હોય છે. થોડું આમાં હોય પણ લાઈન હોય, પણ અમુકને આપનું સ્લોટનું એલોટમેન્ટ પણ કરવાનું છે. તો એક વાર ડૉક્ટરને પહેલાં બતાવી દેવાનું, પછી સારવાર કરવાનું. આથી શું થાય છે કે આપ એન્ટીબાયોટિક લો છો પણ આ કેટલા દિવસ સુધી લેવાનું? આપનું એક એન્ટીબાયોટિકનું ડોઝ લઈ લઈએ, આપનું રોગ મટી જાય, પછી આપનું બંધ કરી દે. આથી શું થાય કે અંદરનું જો વિષાણુ છે, અંદરની જો બેક્ટેરિયા છે, આ બધું સ્ટ્રોંગ થઈ જાય. એટલે તમે બીજી વાર લેશો તો આનું ઇફેક્ટ નહીં આવે. એટલે હું જનતાને અપીલ કરું છું કે તમે તો જ્યારે તમારે કંઈ એવું લક્ષણ લાગે તો દવાની દુકાનમાં જઈને દવા નહીં લો, ડૉક્ટરથી સંપર્ક કરો. અને આથી પહેલાં પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. એટલે આ માટે પ્રિવેન્શન માટે તમે સારી રીતે રમો, ખાસ કરીને જે મોર્નિંગ જે અત્યારે જે જોગિંગ છે 30 મિનિટ 40 મિનિટ આપનું તો વોકિંગ કરીએ, સારી રીતે રમીએ. અને ખાસ કરીને જે આપનું ટેન્શન ફ્રી, અત્યારે તો ટેન્શનનું સ્ટ્રેસનું માહોલ છે, એટલે સ્ટ્રેસમાંથી ફ્રી રહીએ. એટલે આપનું માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય બધું આપનું સારી રીતે રહે, આ કામના સાથે આપનું બધાનો ધન્યવાદ. સર, આપનો ખૂબ ખૂબ ફરીથી આભાર માનું છું કે આજે આપે સરસ અમારા પ્લેટફોર્મ આવીને આવી વાતો કરી. અને ખૂબ ખૂબ શુભકામના, આપના કાર્યકાળ દરમિયાન રાજકોટને એક આટલી મોટી સુવિધા મળી છે અને 2 દિવસ પછી એનું લોકાર્પણ થવાનું છે અને એના પછીના દિવસથી જ્યારે એ શરૂ થઈ જવાનું છે, રન કરવાનું છે, ત્યારે લોકોને પણ અપીલ કરીએ કે સાહેબે જે રીતે વાત કરી એમની વાતોમાંથી આપણે થોડો બોધપાઠ લઈએ અને જ્યારે પણ આ પ્રકારની સમસ્યા આવે ત્યારે સિવિલની જરૂર પડે તો ત્યાં, અને પછી સામી બાજુ જે જનાના છે ત્યાં બાળક અને મહિલાઓ માટેની સારવાર શરૂ થવાની છે તો ત્યાં એમનો લાભ લઈ. જે સાહેબે વાત કરી કેટલી બધી સુવિધા રાજકોટને સૌરાષ્ટ્રને મળી છે, તો આપણે બસ એ સુવિધાનો જ્યારે યોગ્ય સમય આવે ત્યારે ચોક્કસ લાભ લઈએ. ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.